યુનુસ પાસે જઈશું. ઓખા ઓખાની પરિસ્થિતિને લઈને યુનુસ વાત કરવા માંગીશું. ખાસ કરીને જે આસપાસના તમામ વિસ્તારો છે, ઓખા, બીઠાપુર અને અન્ય જે ગ્રામ્ય વિસ્તારો છે, તાલુકા પ્લેસીસ છે, દરિયાકાંઠાના જે વિસ્તારો છે, ત્યાં આખરે આ વાવાઝોડાની કેટલી અસર થઈ છે તેને લઈને શું વિગતો મળી રહી છે યુનુસ? જયેશ, ફરી એક વખત જે અન્ય નગરપાલિકા જોઈ રહ્યા છો કે મોટા નુકસાનની વિગતો નથી પ્રાપ્ત થઈ. મીઠાપુરની અંદર ગઈકાલે સાંજે જ્યારે ભારે પવન છૂટ્યો તે અરસાની અંદર જે ટાટા કોલોની છે તેની અંદર જરૂરથી લગભગ 6 થી વધુ વૃક્ષો ધરાશાયી થયા હતા અને પતરા ઉડવાની ઘટના બની હતી. અલગ અલગ વિસ્તારોની અંદરથી વૃક્ષો ધરાશાયી થવાની અથવા તો પતરા ઉડવાની ઘટનાઓ, શેડ ઉડવાની ઘટનાઓ જરૂરથી સામે આવી છે, પણ કોઈ મોટી દુર્ઘટનાના હજુ સુધી કોઈ અહેવાલો થયા નથી. જે બેટ વિસ્તાર છે, બેટ વિસ્તારની અંદર જે સમુદ્રીય કાંઠામાંથી પાણી જરૂરથી ફરી વળ્યા છે અને તેને કારણે જે પાર્ક કરેલી હોડીઓ અથવા તો અન્ય જે વાહનો ચીજ અત્યારે પણ આપ જોઈ રહ્યા છો કે ભારે પવન ચાલી રહ્યો છે. અચાનક સતત આખી રાત દરમિયાન આ જ પ્રકારના દ્રશ્યો સર્જાયેલા રહ્યા છે. ભારે પવન અત્યારે ફરી એક વખત છૂટ્યો છે અને જે લગભગ 60 થી 70 કિલોમીટરની સ્પીડથી આ પવન અલગ અલગ વિસ્તારોની અંદર ફૂંકાતો હોય તેવું લાગી રહ્યું છે. ગઈકાલે સાંજે જે ભારે પવન છૂટ્યો હતો અને વરસાદ ખાબક્યો તો તે જ પ્રકારની સ્થિતિ સમગ્ર રાત દરમિયાન પણ થઈ છે. સમયાંતરે આ જે ભારે પવન ચાલુ થઈ જાય છે અને તેને કારણે જ આ વૃક્ષો ધારાશાયી થવાની ઘટનાઓ ઘટી છે. માર્ગ ઉપર વૃક્ષો જે ધારાશાયી થયેલા હોય તેને તાત્કાલિક અસરથી જે સ્થાનિક જે ફાયર બ્રિગેડ છે, પોલીસ છે અને અન્ય જે એજન્સીઓ છે તેઓની મદદથી તેઓને હટાવી લેવામાં આવતા હોય છે. એટલે અત્યાર સુધીના જે વરસાદ કેટલો ખાબક્યો, હજુ 9 વાગ્યા પછી સત્તાવાર આંકડાઓ પ્રાપ્ત થશે કે કેટલો વરસાદ ખાબક્યો છે. ઓખા ટાઉનની અંદર કોઈ મોટું નુકસાન નથી. ઓખાના ગ્રામીણ વિસ્તારોની અંદરથી પણ કોઈ મોટી નોંધપાત્ર જે ઘટના હોય તે આવી નથી, પરંતુ વરસાદ જરૂરથી ખાબકી રહ્યો છે અને વરસાદી માહોલ અને પવનનો માહોલ સમગ્ર રાજ્યમાં હતો, પણ અત્યારે પણ એ જ પ્રકારની સ્થિતિ છે. યુનુસ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો યુનુસ જણાવી રહ્યા તે પ્રમાણે હાલ ઓખા, મીઠાપુર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારો, તાલુકા વિસ્તારોની અંદર મહત્વપૂર્ણ અપડેટ કલાક પછી સામે આવી શકે છે. પરંતુ હવે વાત કરીશું કચ્છ જિલ્લાની, કે જ્યાં માંડવી આ દરિયાકાંઠાનો વિસ્તાર કે જ્યાં આખરે વાવાઝોડાની તીવ્ર અસર જોવા મળી હતી અને હજુ પણ કચ્છની અંદર જે પરિસ્થિતિ છે તે 24 કલાક સુધી બની રહેશે, કારણ કે હજુ પણ તેજ પવન વાઈ રહ્યો છે, ભારે વરસાદ વરસી રહ્યો છે. આપણે જણાવીએ માંડવી અને તેની આસપાસના આ દ્રશ્યો કે જ્યાં તીવ્ર ગતિએ જે પવન વાયો હતો તેને કારણે જે વૃક્ષો છે તે ધરાશે થયા અને હજુ પણ આપ જોઈ રહ્યા છો માહોલ એટલો જ તેજ પવન ગતિવાળો છે. હજુ પણ ત્યાં વરસાદ સતત વરસી રહ્યો છે. હજુ પણ આગામી 24 કલાક સુધી આ જ પ્રકારનો માહોલ બની રહેશે, કારણ કે વાવાઝોડાની સીધી અસર અત્યારે કચ્છ ઉપર જોવા મળી રહી છે. આપણે જણાવીએ કે માંડવી અને તેની આસપાસના વિસ્તારોમાં આખરે 48 કલાકથી જ તેજ પવન ગતિથી આખરે પવનની શરૂઆત થઈ ચૂકી હતી અને પરિસ્થિતિ વધુ વિકટ બને તેવા પૂરા એંધણ વર્તાઈ રહ્યા હતા. ગઈકાલે પણ આખરે દરિયા કિનારા ઉપર વિઝિબિલિટી ઓછી થઈ ગઈ હતી અને એવી જ વિઝિબિલિટી હવે આ શહેરી અને નગર વિસ્તારોની અંદર પણ જોવા મળી રહી છે. તો માંડવીમાં અત્યારે પણ આપ જોઈ રહ્યા છો ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે અને વિઝિબિલિટી એકદમ ઓછી થઈ ચૂકી છે અને જનજીવન રીતસરું ઠપ થઈ ચૂક્યું છે. તો મહત્વપૂર્ણ અપડેટ, મોડી રાતથી ભારે વરસાદ વરસી રહ્યો છે પણ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.